खाते आवेली निरामय आई केर आंखनी हॉस्पिटल मा गत महीने तालुकाना छीवाड़ा गामना रहीश दिनेश भाई तेमना त्रण महीनाना पुत्रने लईने आव्या हता। सुमेधने जमणी आंख तद्दन सफेद थई गई हती अने आंखमांथी पाणी पण पड़तुं हतुं। વિગતવાર તપાસને અંતે સુમિતને બારજમાર હોવાનું નિદાન કરાયું હતું। બાળકોમાં જામર એ એક સામાન્ય નિદાન છે અને ભારતમાં લગભગ 3300 બાળકોએ એકમાં જોવા મળે છે। આ બીમારીમાં બાળકની આંખમાંનું પ્રવાહી બહાર નીકળવાનો માર્ગ અલ્પ વિકસિત હોય છે, જેના કારણે આંખમાં પ્રવાહીનો ભરાવો થાય છે અને આંખનું દબાણ વધી જાય છે। વધતું દબાણ આંખની નસને નુકસાન કરે છે અને સમયસર સારવાર ન થાય તો નસ કાયમ માટે સુકાઈ જાય છે, જે નાની ઉંમરમાં જ અંધત્વનું કારણ બને છે। સામાન્ય રીતે દવા આવા કિસ્સામાં ઓછી અસર કરે છે અને ઓપરેશનની જરૂર પડતી હોય છે। અત્યાર સુધી આવા કિસ્સામાં ઓપરેશન માટે અમદાવાદ કે વડોદરા સુધી જવું પડતું હતું, પરંતુ હવે જામરના નિષ્ણાત ડૉક્ટર ચિંતન ધોરેકિયા ઉનામાં જ ઉપલબ્ધ છે। આ કિસ્સામાં બાળકની ઉંમર નાની હોવાથી એનેસ્થેશિયાને લાગતું જોખમ વધુ હતું। આથી ઓપરેશન બાદ જરૂર પડે મલ્ટી સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલની સારવારની જરૂરિયાત ઊભી થાય તેવી શક્યતાને ધ્યાનમાં લઈને અંબુજાનગર હોસ્પિટલનો સંપર્ક કરાયો હતો। તેમણે હાલના કપરા સંજોગોમાં માનવીય અભિગમ દાખવીને તેમને જ્યાં ઓપરેશનની મંજૂરી આપી હતી, ડૉક્ટર ચિંતન ધોરકિયાએ તેમની તમામ સાધન સામગ્રી સાથે દર્દીને લઈને અંબુજાનગર જઈને ઓપરેશન પાર પાડ્યું હતું। આમ લોકડાઉન અને કોરોના મહામારીના વિપરીત સંજોગો છતાં સુમિતની દ્રષ્ટિને નવજીવન મળ્યું। અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં આ પ્રકારના ઓપરેશન ઓંગરીને વેટે ગણી શકાય તેટલા સર્જન જ કરે છે। તેવા સંજોગોમાં ઉના ખાતે આવી સુવિધા ઉપલબ્ધ થવી તે ઉનાના પ્રજાજનો માટે ગર્વની બાબત છે। પાયલ બાંભણિયા, જેડેસટીવી, ઉના। આંખના સર્જન છું, અહીંયા ઉના ખાતે સિલ્વર કોમ્પ્લેક્સ બસ સ્ટેન્ડ રોડ પર કોર્ટની બાજુમાં છે, ત્યાં નિરામય આઈ કેર નામની હોસ્પિટલ છે અમારી। આજનું જે સફળ પ્રસંગ વિશે શું કહે છે? હા જી, એક આપણે ઉના તાલુકાના 4 મહિનાનું બાળક જેને 15 દિવસ પહેલાં લઈ આવેલો અને એની આંખની આપણે તપાસ કરી તો એમાં જામર હોવાનું નિદાન થયું હતું। દર્દીના સગા આંખમાં સફેદ દેખાતી હતી, મોટી દેખાતી હતી અને પાણી આવતી હતી એવી ફરિયાદ સાથે આવેલા। હવે જામરનું નિદાન થયું તો જામર આમ બહુ જટિલ રોગ છે, બાળકોમાં ઓછો જોવા મળે, લગભગ 3-4 હજાર જન્મમાં એક બાળકમાં જોવા મળતું હોય। જામરમાં મુખ્ય